वेलकम प्रियजनो, स्वागत छे तमारो द लाइट ऑफ जीसस क्राइस्ट चैनल। तमे जोई रह्या छो, जुओ अने आशीष पामो। आओ आपणे प्रार्थना करिए। स्वर्गीय जीवनना स्वामी, तमारा दीकरा ईसु मसीहना नाममां फरी एकवार अमे तमारी सान्नि तमारा कृपाना सिंहासनी पासे आवे छे। प्रेमार ईश्वर, जे तमारा दीकरा मसीह ईसु जे वधस्तंभे जड़ाया ने वधस्तंभ पर जे सात वाक्य बोल्या छे, ना संबंधी तारा लोको अनुभवी बने। आओ पवित्र आत्मा साथे मने सीखिए, साथे मने काम करिए। तारा लोको जे सांभळनारा छे तेओनुं कल्याण थाय एवुं आप थवा दो, अने वधस्तंभना सात वाक्य ने तेओ समजी शके मारी प्रार्थना छे। आओ पवित्र आत्मा साथे मने काम करिए। ईशु अमारा प्रभुना नाममां मांगीए छे, आमीन। प्रियजनों, स्वागत छे तमारो आ समयमां। तमे परमेश्वरनुं वचन सांभळो अने सफळ थाओ। विषयनुं नाम छे वधस्तंभ परना सात वाक्य, के वधस्तंभ परनी सात वातो। हुं तमारी समक्ष बाइबल खोलो छुं, तमे पण बाइबल खोलो अने वचन ने समझवा अने शीखवा माटे प्रयत्न करो। गलाटीनुं पुस्तक तीजो अध्याय तेनी पहली कलम, ख्रिस्त वधस्तंभे जड़ायो जेना संबंधी बाइबल संत पाउल गलाटीनी मंडळीने पत्र लखता एम कहे छे, અણસમજુ ગલાતીઓ, તમારી નજરે ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયેલો સાક્ષાત પ્રગટ કરવામાં આવ્યો હતો, એમ છતાં તમને કોણે ભરમાવ્યા? સંત પાઉલ એમ કે છે, ઓ અણસમજુ ગલાતીઓ, અને ગલાતીઓના પસંદ કરેલા લોકો, તમારી આગળ તમારી નજરો નજર ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે જડાયેલો સાક્ષાત પ્રગટ કરવામાં આવ્યો, એમ છતાં તમને કોણે ભરમાવ્યા? કેમ કે આજે પણ યહૂદીઓ લોકો એમ જ સમજે છે કે પ્રભુ ઈસુના શિષ્યો ઈસુની લાશને ચોરી ગયા હતા, અને એમ કહેતા છે કે ઈસુ જીવતો થયો। આજે પણ એ વાત યહૂદીઓમાં ચાલે છે, પરંતુ પ્રિયજનો સાક્ષાત પ્રગટ કરવામાં આવ્યો છે કે ઈસુ વધસ્તંભે જડાયો, પણ જડાઈ નથી રહ્યો, એને પ્રગટ કરવામાં આવ્યો છે। આગળ, હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો। સંત પાઉલ કહે છે, હું જડાયોનો મતલબ કે મારા પાપો ઈસુએ પોતાની અંદર લીધા, અને હું પાપની સાથે વધસ્તંભ પર ઈસુની સાથે જડાયો। ગલાટી બીજો અધ્યાય 20મી કલમ, હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું તો પણ હવેથી હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે, અને હવે દેહમાં જે મારું જીવન તે દેવના દીકરા પરના વિશ્વાસથી જ છે, તેણે મારા પર પ્રેમ રાખ્યો અને મારે સારું પોતાનું અર્પણ કર્યું। સંત પાઉલ બહુ સુંદર વાતો કહી રહ્યો છે, હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો। ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાવાનો મતલબ એ કે સંત પાઉલના પાપને પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર ખેંચ્યા, અને પાપની સાથે પ્રભુ ઈસુ વધસ્તંભ પર જડાયા, એટલે કે પાઉલના પાપ વધસ્તંભ પર જડાયા ઈસુની સાથે, માટે તે કહે છે કે હું વધસ્તંભે ખ્રિસ્તની સાથે જડાયો। આપણા પાપ પણ ઈસુએ પોતાની અંદર લીધા, આપણે પણ પાપની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાથે વધસ્તંભે જડાયા। આગળ, ગલાતી 6 અધ્યાય તેની 14મી કલમ, 6 અધ્યાય અને તેની 14મી કલમ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ સિવાય હું બીજા કશામાં અભિમાન કરું એવું ન થાવ, તેથી કરીને મારા સંબંધી જગત વધસ્તંભે જડાયેલું છે, અને જગત સંબંધી હું। બહુ સુંદર બાબતો સંત પાઉલ કહી રહ્યો છે, મારામાં જગત વધસ્તંભે જડાયું, યાને કે જગત સંબંધી રોમની મંડળી 12માં જે પહેલી બીજી કલમમાં પણ પાઉલ પ્રેરિતે કહ્યું હતું, આ જગતનું રૂપ તમે ન ધરો, તો એ જગતની અંદર આપણે રહેતા હોવાને લીધે જગતની અંદર જે પાપ છે એ પાપ સંબંધીની વાતો સંત પાઉલ કહે છે કે મારામાં જગત વડસ્તંભે જડાયું,
અને 6:14 કલામાં જ એમાં બીજો ભાગ જગત સંબંધી હું વધસ્તંભે જડાયો તેથી આ જગતના અધિકારીનું મારામાં કંઈ નથી એમ ઈસુએ પણ કહી દીધું હતું. તો આપણે પણ કહી શકીએ છીએ કે આ જગતના અધિકારીનું મારામાં કંઈ જ નથી. અને જો તમને એમ લાગે કે મારામાં જગતનું કંઈક છે તો આપણે ખરપસ્તાવો કરીને વધસ્તંભ પર એને નાખી દેવાની જરૂર છે. હવે વધસ્તંભ પરની 7 વાતો છે. વધસ્તંભ પરના 7 વાક્યોમાંથી પહેલું વાક્ય બોલું છું કલમની સાથે. પહેલું વાક્ય, હે બાપ તેઓને માફ કર કેમ કે જે તેઓ કરે છે તે તેઓ જાણતા નથી. પહેલું વાક્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર જ્યારે જડાયા હતા ત્યારે પહેલું વાક્ય બોલ્યા હતા. એની કલમ છે લુકની લખેલી સુવાર્તાન તેનો 23મો અધ્યાય અને 34મી કલમ. લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય તેની 34મી કલમ હું વાંચું છું. 34મી કલમ. હવે બાઇબલ અહીં ગાતી આ પ્રમાણે કહે છે, કલમને જો, ઈસુએ કહ્યું, હે બાપ તેઓને માફ કર કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. સીધો શબ્દ છે. ઈસુએ કહ્યું હે બાપ તેઓને માફ કર કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર જડાઈ રહ્યા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર જડાઈ રહેલા હતા તે સમયની અંદર તે પોતે માફીના શબ્દોનો ઉચ્ચાર કરે છે અને તે એ છે, હે પિતા તેઓ જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે. જો પ્રભુની પાસે માફી આપવાનું હૃદય હતું. વધસ્તંભ પરથી એના બોલેલા શબ્દમાં પ્રેમ છલકાય આવે છે, પ્રેમ ઉતરી આવે છે વધસ્તંભ પરથી. પહેલું વાક્ય, હે બાપ તેઓ જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે તેઓને માફ કર. હે બાપ તેઓને માફ કર, તેઓ શું કરી રહ્યા છે જાણતા જ નથી. માફીનું હૃદય ઈસુની પાસે હતું. વધસ્તંભ પર જડાયા છતાં પણ માફીના શબ્દો બોલે છે. બીજું વાક્ય જુઓ. બીજું વાક્ય છે, આજ તું મારી સાથે પારા દેશમાં હોઈશ. એમાં લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય અને 43મી કલમ હું વાંચું છું. તેણે તેને કહ્યું કે હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. બે ચોર વધસ્તંભ પર જડાયેલા. એક ચોરે તો એમ કહ્યું, જો તું દીવનો દીકરો હોય તો તું પોતાને પણ બચાવ અને અમને પણ બચાવ. પણ બીજા ચોરે કહ્યું કે આપણે તો પાપ કર્યું છે તેની આપણને સજા ઠેરેલી છે, પણ એણે તો કોઈ પાપ કર્યું નથી તો પણ આપણા જેવી સજા એમને ઠેરેલી છે. એ ચોરે પસ્તાવાના શબ્દનો ઉચ્ચાર કર્યો અને કહ્યું, ઈસુ તારા રાજ્યમાં આવે ત્યારે તું મને યાદ કરજે. ઈસુએ વધસ્તંભ પર આ જે ચોર બાજુમાં લટકેલો હતો તેને શું કહ્યું, આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. એટલે પારાદેશ એટલે કે સ્વર્ગ નામની જગ્યા, ઇબ્રાહીમની ગોડ. મારા પ્રિયજનો, આપણ એક માની લો કે પારાદેશનો મતલબ એ છે કે સીધું સ્વર્ગ નહીં, કેમ કે ઈસુએ શબ્દ કહ્યા ખરા, પરંતુ એમણે જ્યારે વધસ્તંભ પર હતા અને એમણે કહ્યું મારો આત્મા પ્રભુ તારા હાથમાં સોંપું છું, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સીધે સીધા સ્વર્ગમાં ગયા નથી. એક દુઃખની જગ્યા ઉપર ગયા જ્યાં મારે તમારે જવાનું હતું. એ જગ્યા પર જઈને શેતાનની સામે મલ્લયુદ્ધ કર્યું, કેમ કે મરણ આદેશની કૂચી તેને છીનવવાની હતી અને ફરી પાછી આદમ હવા સુધી પહોંચાડવાની હતી. બાઇબલ એમ કહે છે, આજ તું મારી સાથે પારા દેશમાં હોઈશ. આ બીજું વાક્ય હતું. ત્રીજું વાક્ય, ભાઈ જો તારો દીકરો, જો તારી માં. યોહાની લખેલી સુવાર્તા 19મો અધ્યાય 26-27. યોહાનની લખેલી સુવાર્તા 19મો અધ્યાય 26-27. હવે હું વાંચું છું, તમે ધ્યાનથી વચનને જુઓ. તેથી જ્યારે ઈસુએ પોતાની માને તથા જેના પર પોતે પ્રેમ રાખતો હતો તે શિષ્યોને પાસે ઉભા રહેલા જોયા, ત્યારે તે પોતાની માને કહે છે મરિયમને, બાઈ જો તારો દીકરો. ત્યાર પછી તે શિષ્યોને કહે છે કે જો તારી માં, ઓ બાય જો તારો દીકરો, જો તારી માં. વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે જડાયેલા હતા ત્યારે આ શબ્દનો ઉપયોગ કર્યો.
ઈસુએ પહેલા પણ એમ જ કહ્યું હતું, જે મારા વચન સાંભળે છે, પાળે છે, એને અમલમાં લાવે છે, એ જ મારી ભાઈ, એ જ મારો બાપ, એ જ મારી માં છે. માં, ભાઈ, બેન, જે કોઈ મારા વચન સાંભળે છે, પાળે છે, એ જ મારા ભાઈ તથા માં તથા બહેન છે. જે પાળતા નથી તે મારા કોઈ નથી. ઈસુએ શબ્દનો ઉપયોગ કર્યો હતો જ્યારે તેઓ પૃથ્વી પર હતા, પણ જ્યારે વધસ્તંભ પર જડાયા ત્યારે તેણે શબ્દનો ઉપયોગ કર્યો, જો ભાઈ તારો દીકરો. એનો કહેવાનો મતલબ એ હતો કે તારો દીકરો માનવ જાતના આત્માના ઉદ્ધારને માટે બલિદાન આપી રહ્યો છે. આ ત્રીજું વાક્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર બોલ્યા હતા. હવે ચોથા વાક્યને જુઓ. ચોથું વાક્ય માથી લખેલી સુવાર્તા 27મો અધ્યાય તેની 46મી કલમ. માથીની લખેલી સુવાર્તા 27મો અધ્યાય તેની 46મી કલમ. અને એ વાક્ય એ છે, એલી એલી લમા સબકથની, એટલે કે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. હું વાંચું છું કલમ. અને આશરે 9મી હોળાએ ઈસુએ મોટે ઘાટે બૂમ પાડી કે એલી એલી લમા સબકથની, એટલે ઓ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. આ શબ્દો તો ભજનકાર દાઉદે પણ કહ્યા હતા, મારા દેવ. મતલબ એ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર હતા અને આપણા પાપોને તેને પોતાની અંદર ખેંચ્યા, તે પાપનું વાહન બન્યો, તેને કોઈ પાપ કર્યું જ નહીં હતું, પણ આપણા પાપોને પોતાની અંદર ખેંચ્યા. કેમ કે જ્યારે તે પૃથ્વી પર હતા ત્યારે તેને કહ્યું હતું, જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે તો સર્વને મારી અંદર ખેંચીશ. હા, મારા પ્રિય ભાઈ બહેનો, તેને આપણા સર્વના પાપને પોતાની અંદર ખેંચ્યા અને તે પાપનું વાહન બન્યો. અને જ્યારે પાપ આ માણસમાં આવે છે ત્યારે પાપ માણસને ઈશ્વરથી અલગ કરે છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મનુષ્યના પાપને પોતાની અંદર ખેંચ્યા ત્યારે પિતાએ અને પવિત્ર આત્માએ સાથ છોડી દીધો. તેથી તે એકલો હતો વધસ્તંભ પર અને તેથી બોલી ઉઠ્યો, એલી એલી લમા સબકથની, એટલે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે, મેં કેમ મને છોડી દીધો છે. પવિત્ર આત્માએ છોડી દીધો, પિતાએ છોડી દીધો. એનું કારણ એ છે કે પાપ માણસમાં હોય તો પાપ માણસને ઈશ્વરથી અલગ કરે છે. તેથી જૂના કરારની અંદર મૂસાને પણ પરમેશ્વર એમ જ કહ્યું, મૂસા તું મારું મોઢું જોઈ શકતો નથી અને જો જુએ તો જીવતા રહી શકતો નથી. કેમ કે માણસમાં પાપ છે અને પાપ માણસને ઈશ્વરથી અલગ કરે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો કોઈ પાપ કર્યું નહીં હતું, પરંતુ મનુષ્યના પાપને પોતાની અંદર ખેંચ્યા અને પાપ તેની અંદર આવ્યા. જ્યારે પાપ તેની અંદર આવ્યા ત્યારે પિતાએ પવિત્ર આત્માની સાથ છોડી દીધો, ત્યારે આ શબ્દનો ઉપયોગ કરે છે. તો એ લખેલું છે, આશરે 9મી હોળાએ ઈસુએ મોટે ઘાટે. 9મી હોળાનો મતલબ એ કે કદાચિત 3-6 વાગ્યાનો સમય હોય દિવસનો. ઈસુએ આશરે 9મી હોળાએ ઈસુએ મોટે ઘાટે બૂમ પાડી કે એલી એલી લમા સબકથની, એટલે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. પાપ માણસના જીવનની અંદર આવે ત્યારે પિતા અને પવિત્ર આત્મા પણ સાથ નથી આપતા. એનું કારણ એ છે કે પાપ માણસને ઈશ્વરથી અલગ કરે છે. પણ ઈસુએ તો કોઈ પાપ કર્યું જ નહીં હતું, પરંતુ મનુષ્યના પાપને પોતાની અંદર ખેંચીને તે પાપનું વાહન બન્યો. અને આ તો ચોથો મુદ્દો હતો. એની એક કલમ છે, માર્ક 15મો અધ્યાય અને 34મી કલમ. માર્કની લખેલી સુવાર્તા 15મો અધ્યાય તેની 34મી કલમ હજુ પણ અહીંયા છે. જુઓ, 9મા કલાકે ઈસુએ મોટે ઘાટે બૂમ પાડી કે એલોય એલોય લમા સબકથની, એટલે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે, કેમ મને છોડી દીધો છે. આ મારા પ્રિયજનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર જડાયા ત્યારે બાઇબલ એમ કહે છે કે તેનાની અંદર પાપ આવ્યું. પાપને લીધે પવિત્ર આત્માએ પિતાએ પણ સાથ છોડી દીધો અને એકલો આયો વધસ્તંભ પર હતો, માટે તે બોલી ઉઠ્યો, એલી એલી લબા સબકથની, મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. વધસ્તંભનો પોકાર 7 વાક્યની અંદર આ જે વાક્ય બોલ્યા અને તે છે ચોથું વાક્ય. પાંચમું વાક્ય છે, મને તરસ લાગે છે. યોહાની લખેલી સુવાર્તા 19મો અધ્યાય તેની 28મી કલમ. યોહાની લખેલી સુવાર્તા 19મો અધ્યાય
તેની 28મી કલમ એ પછી ઈસુ હવે સગુરુ પૂરું થયું વધસ્તંભ પર તે બોલી ઉઠ્યો સગુરુ પૂરું થયેલો મતલબ એ કે જૂના કરારની બલિદાન વિધિ જે ઉત્પત્તિ નિર્ગમન લેવી ગણના પુનર્નિયમ જે મૂસાનું નિયમશાસ્ત્ર છે અને એ નિયમશાસ્ત્રની અંદર જે બલિદાન વિધિ હતી એના સંબંધી કહ્યું એ પછી ઈસુએ ઈસુ હવે સગુરુ પૂરું થયું એ જાણીને શાસ્ત્ર વચન પૂર્ણ થાય માટે કહેશે કે મને તરસ લાગી છે. પાંચમું વાક્ય મને તરસ લાગી છે. કયું સંપૂર્ણ થયું? જૂના કરારની બલિદાન વિધિ. ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર જડાઈને એ વિધિને પૂરી કરે છે. બાઇબલ આગળ કહે છે છઠ્ઠું વાક્યની કલમ જો 19મો અધ્યાય યોહાની લખેલી વાર્તા 19મો અધ્યાય તેની 30મી કલમ નીચેના ભાગમાં છે. ખોલો બાઇબલ. માટે ઈસુએ સરકો લીધા પછી કહ્યું કે સંપૂર્ણ થયું અને માથું નમાવીને તેને પ્રાણ છોડ્યો. સંપૂર્ણ થયું એટલે કે જૂના કરારની જે બલિદાન વિધિ છે એ પૂરી થઈ સંપૂર્ણ થયું. સાતમું વાક્ય લુકની લખેલી વાર્તા 23મો અધ્યાય તેની 46મી કલમ. લુકની લખેલી વાર્તા 23મો અધ્યાય તેની 46મી કલમ. ઈસુએ મોટી બૂમ પાડીને કહ્યું કે ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું, એમ કહીને તેણે પ્રાણ છોડ્યો. હવે આ છેલ્લું વાક્ય શું છે? ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પ્રમાણે કહ્યું કે મારો આત્મા તારા હાથમાં સોંપું છું? કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે તેના શિષ્યોની સાથે અને જ્યાં જ્યાં તેઓ પ્રચાર કરતા ત્યારે આ શબ્દનો ઉપયોગ કરતા અને ઈસુએ પોતે કહ્યું જીવ આપવાનો પણ અધિકાર મને પિતા પાસેથી મળેલો છે ને લેવાનો પણ અધિકાર મને પિતાની પાસેથી મળેલો છે. હું આપી શકું છું, લઈ શકું છું. તો એનો મતલબ એ કે એને પોતે કોઈ પાપ કર્યું જ નહીં હતું. આખું શરીર લોહી લુહાણ થઈ ગયું હતું. 39 તાટકાનો માર પીઠ પર પડેલો હતો. 5-6 ઇંચના ખીલા હાથમાં અને પગમાં ઠોકી દીધેલા. માથા ઉપર કાંટાનો મુંગટ મૂકેલો. આખા શરીરની અંદર લોહીની શેરો વહેતી હતી. આવા સંજોગોની અંદર વિચારીએ કેવી રીતે માણસ જીવી શકે. એમણે કોઈ પાપ કર્યું જ નહીં હતું, માટે મરણ એની અંદર પ્રવેશ કરી શકતું જ નહીં હતું. એને કોઈ મારી શકતું જ નહીં હતું, માટે તેણે કહ્યું મારો જીવ આપવાનો પર અધિકાર ને લેવાનો પર અધિકાર મને પિતાની પાસેથી મળેલો છે. એના જીવને કોઈ લઈ શકતું નહોતું, કોઈને મારી શકતું નહોતું, કેમ કે એનામાં કોઈ પાપ હતું જ નહીં. નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી અલગ હતો, પરંતુ આપણા પાપને લીધે તે પાપનું વાહન બન્યો અને તેથી એના જીવને કોઈ લઈ શકતું નહોતું, કેમ કે એને પાપ કર્યું ન હતું. માટે ઈસુએ કહ્યું હે પિતા, મારો આત્મા તારા હાથમાં સોંપું છું. બાઇબલ આપણને સમજવા માટે પવિત્ર આત્મા મદદ કરે. જરા ધ્યાનથી જુઓ, કલમને જુઓ. ઈસુએ મોટી બૂમ પાડીને કહ્યું કે ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું, એમ કહીને તેણે પ્રાણ છોડ્યો. એને પ્રાણ છોડ્યો. તો આપણે વિચારીએ, કોઈ એના જીવને લઈ શક્યું નહીં. હેરોડ અને પિલાથ ના રાજ દરબારમાં એની હેરાફેરી થઈ ગઈ. તેઓ કટ્ટર દુશ્મન હતા, પણ તેઓને પણ પ્રેમમાં પરિવર્તિત કરી દીધા. તેઓ એકબીજાના મિત્ર બની ગયા. જો વધસ્તંભ પર હતા ત્યારના એના 7 વાક્ય એક એક કરીને મેં તમારી આગળ રજૂ કર્યા છે, જે તમે સાંભળ્યા છે. પહેલું વાક્ય જુઓ, પિતા એઓ જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે. માફ કરતો, વધસ્તંભ ઉપરથી એનો પ્રેમ છલકાય છે અને પ્રેમ આપણી અંદર પણ છલકવો જોઈએ. ઈસુનો કોઈ જીવ લઈ શકે નહીં, ઈસુને કોઈ મારી શક્યું નહીં, પરંતુ એને પોતે જ કહ્યું હતું મારો આત્મા તારા હાથમાં સોંપું છું. એ મરી નથી ગયો, એને મારી નાખ્યો નથી.
આખા શરીર પર 39 સાતકાનો માર પડ્યો, આખા શરીરમાંથી લોહીની શેરો વહી નીકળ્યું. એક પુસ્તકમાં મેં વાંચ્યું હતું કે 181 જગ્યા પરથી લોહીની શેરો ઉડતી હતી. વિચાર કરો કે આખા શરીરની અંદર સાતકાનો માર, લોહીએ પણ કપડા આપી દીધા, માથા પર કાંટાનો મુંગટ, અને પછી જીવતો જ્યારે વધસ્તંભ પર લટકી ગયો ત્યારે હાથની નસો ને પગની નસો કેટલી ખેંચાતી હશે. જે વધસ્તંભ પરથી લોહીના પડતા ટીપા ટપ ટપ, એક લોહીનું ટીપું પણ તેણે આપણા માટે બાકી છોડ્યું નથી. ઈસુ વધસ્તંભ પર જ્યારે આવ્યો, વધસ્તંભ એક આરાધનાનું ચિત્ર બની ગયું છે, એક ભક્તિનું ચિત્ર બની ગયું છે. મારા પ્રિય ભાઈ બહેનો, વધસ્તંભની વાતોને આપણે સમજીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના 7 વાક્યને આપણે સમજીએ. આવું પ્રાર્થના કરીએ. રીખાવા શકાતોરા બારી બશંદારા બારી બશતોરા બા, સ્વર્ગીય જીવનના સ્વામી, તમારા દીકરા ઈસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી શાંતિ, તમારા કૃપાના સિંહાસનની પાસે આવીએ છીએ. પ્રભુજી, અમે તમારો ભાર માનીએ છીએ, અમે તમારા અધીન થયે છીએ, તમારા વચનના અધીન થયે છીએ, પવિત્ર આત્માના અધીન થયે છે. તમે જે આજ્ઞા આપ્યા અને જીવન છે એના અધીન થયે છે. આમ સર્વનું જીવન તારા હાથોમાં સમર્પણ કરીએ છીએ. મારા પવિત્ર પ્રભુ, તમારા દીકરા ઈસુના વાક્ય વધસ્તંભના 7 એને સમજવાની માટે ખરી ખોટી પારખવાની ઇન્દ્રિયો તારા લોકોની અંદર કામ કરે. પ્રભુ યેશુ, તમને ધન્યવાદ. વધસ્તંભ પરથી તમે બોલ્યા, પિતા તેઓ જાણતા નથી તેઓ શું કર્યા છે, તેને માફ કર. વધસ્તંભ પરથી તમે બોલ્યા, ઓ ભાઈ, ઓ ભાઈ, તારો દીકરો. ઓ પ્રભુ, તમે વધસ્તંભ પરથી બોલ્યા, મને તરસ લાગે છે, સંપૂર્ણ થયું. હે બાપ, મારો આત્મા તારા હાથમાં સોંપું છું. પ્રભુ, અલૌકિક વાતો તમે વધસ્તંભ પરથી બોલ્યા, તારા નામને ધન્યવાદ. અત્યારે જે લોકોએ પ્રભુ વચન સાંભળ્યા છે, પ્રભુ એના હૃદયને તમે સ્પર્શ કરો, તેઓના અંતકરણને તમે સ્પર્શ કરો, તેઓ સમજી શકે કે મારા પાપને ઈસુએ લઈ લીધા છે, હું ઈસુની સાથે વધસ્તંભે જડાયો છું, જગત મારા સંબંધી જડાયું છે, પાપ મારા ઈસુની સાથે વધસ્તંભ પર જડાયા છે, હું મરણ પામ્યો ઈસુની સાથે, દતાયો ઈસુની સાથે, ઈસુ સજીવન થયો, તેની સાથે હું સજીવન થયો છું. એ બાબતે તો જાણે મારી પ્રાર્થના છે લોર્ડ. હાલેલુયા. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, તમે પોતે મરણ પામ્યા, દતાયા અને પાછા ઉઠ્યા, આજે પણ તમે જીવતા છો. વધસ્તંભનું લોહી નિષ્ફળ નીવડ્યું નથી. કરોડો વર્ષોનો સૂર્ય જેને ગરમીની તાકાત ખોઈ નથી નાખી, એમ ઈસુ તારા લોહીએ તાકાત ખોઈ નથી નાખી. તમને ધન્યવાદ, તમારો પુષ્કળ આભાર. હાલેલુયા. અને જ્યાં ઈસુની લોહીની વાત આવે છે, પવિત્ર આત્મા તમે હાજર છો માટે આભાર. અને જે લોકો પ્રભુ તારા વચનો સાંભળે, તેઓનું અરધય અંતકરણ પીગળી જાય અને પ્રભુ પાપથી સ્તાવો કરીને તારા તરફ ફરે, અને ઈસુજી વધસ્તંભ પર 7 વાક્ય બોલ્યા, એને સમજી શકે મારી પ્રાર્થના છે. રાજા, બધાને તમે સ્પર્શ કર્યા માટે આભાર. સર્વનું જીવન, આત્મા પણ શરીર તારા હાથોમાં સમર્પિત કરતા પ્રાર્થના ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમેન. ગોડ બ્લેસ યુ પ્રિયજનો. સ્વાગત છે તમારું. તમે જુઓ ધ લાઈટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ અને આશીર્વાદને પામો. ગોડ બ્લેસ યુ. આમેન. It's a mega